भरोसो करशे तमारा पर। सरकार शब्द जारे आवे त्यारे एनी अंदर संवेदना शब्द आवी जवो जोईए, एमने सामाजिक निस्बत होवी जोईए। आ मंत्रीओ छे एमनामां नैतिकता नामनो शब्द होवो जोईए। कनु देसाई डू नॉट डिस्टर्ब कहीने छटकी ना शके। कनु देसाई अने आखी सरकार तमारा माटे अमे कही रह्या छे के शेम ऑन यू, शरम आवी जोईए तमने। हजारो विद्यार्थीओ जारे आ रीते बहार निकले छे त्यारे एमना मां बाप शुं विचारता हशे? ए लोको कंटाळीने के छे छोड़ो आ बधुं, अमारे पड़वुं ज नथी आमां, बेटा आपणे धंधो करी लईशुं का तो मजूरी करी लईशुं। હું વારંવાર ઉદાહરણ આપતી હોઉં છું કે એસઆરપી ના છોકરાઓ જે અહીંયા 3 વર્ષ પહેલા મારી પાસે ચર્ચામાં આવ્યા હતા, એ છોકરાઓ આજે દાડીએ જાય છે, મજૂરી કરવા જાય છે, ભણ્યા પછી મજૂરી કરે છે, એનું વધારે દુઃખ છે। અને એટલા માટે ભણવાના કારણે જો આજ રીતે તમારે સિસ્ટમમાં આમ ઠોકરે ચડવાનું હોય, ધક્કા ખાવાના હોય, તો કોઈ મતલબ નથી તમારી આ સિસ્ટમનો। આ તો દરેક વખતે આ રીતે આવવાનું, બૂમો પાડવાની, ચર્ચા પૂરી થઈ જાય, વાત પૂરી, આ તો કઈ રીતની સિસ્ટમ તમે કરી નાખી છે? દરેક જગ્યાએ આજે યુવરાજસિંહ લખી રહ્યા હતા કે કામધેનું ને ન મળે, સુકું તણખલું એ ઘાસનું ને લીલાછમ ખેતર આખલા ચરી જાય છે, પણ અહીંયા બધા ડિપાર્ટમેન્ટમાં આખલા ભર્યા છે, એનું શું કરીશું? એક એક ડિપાર્ટમેન્ટનો સવાલ છે। આ માત્ર ઉર્જા વિભાગની વાત નથી, ઉર્જા વિભાગની ભરતીમાં આજે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। બાકી જે એન્જિનિયર્સ, ખાસ તો એન્જિનિયર્સ આમાં પરીક્ષા આપે છે, ઇલેક્ટ્રિકલ અને સિવિલ બ્રાન્ચના એન્જિનિયર્સ જે લોકો આપે છે આ પરીક્ષા, એમને ખબર છે કે આમાં સેટિંગથી લેવાય છે બધા જ લોકો, અને આ સેટિંગ બધાની ત્રેવડ નથી હોતી, મિડલ ક્લાસની હેસિયત નથી હોતી। 21 લાખ રૂપિયા એક પરીક્ષાના માંગે છે આ લોકો, 21 લાખ રૂપિયા મિડલ ક્લાસ પાસે બચત જ નથી હોતી, એ ક્યાંથી આપવાનો છે 21 લાખ રૂપિયા? અને 21 લાખ રૂપિયામાં તમે નોકરી વેચવા નીકળ્યા છો તો પછી 500 રૂપિયા ભરાવીને કોઈને ધક્કા શું કામ ખવડાવો છો? જાહેરાત આપી દો કે 21 લાખમાં નોકરી મળશે, જેની ત્રેવડ હોય આવીને લઈ જાય, અને ખરેખર નહીં આવે વધારે લોકો, તમારી જેટલી જગ્યા છે એનાથી 10 ગણા લોકો આવશે, તમે એમાં બોલી બોલાવો, વાત પૂરી કરી દો। આ બધા નાટક જે શરૂ થયા છે એની સામે એટલો આક્રોશ આખા ગુજરાતના મનમાં છે, એટલા માટે આજે એવા સવાલો કરવાના છે જે અમને ખબર છે કે ત્યાં બેસેલા લોકોની આમ ભીંત જેવા કાન છે। અમે બૂમો પાડીએ છીએ, ત્યાં થડાઈને પાછા આવે છે, એમને ગંભીરતા જ નથી આ વિષયની। અમુક વાર પ્રવક્તા આવે ત્યારે એવો જવાબ આપતા હોય છે કે બધાને કેમ સરકારી નોકરી જોઈએ છે, બધાને પણ તમારે સરકાર ચલાવવા તો જોઈએ છે ને લોકો, UGVCL ચલાવવા, MGVCL ચલાવવા ત્યાં લોકો નથી જોઈતા તમારે? ગુજરાતના ગામડાઓમાં આજે પણ, અહીંયા અમદાવાદમાં પ્રાઇવેટ વીજળી આવે છે, શહેરોમાં ખાનગી વીજળી આવે છે, ત્યાં પાવર કાપ નથી હોતો, પણ જો UGVCL આવતું હોય અથવા MGVCL આવતું હોય અને સરકારી કંપનીમાં હું ફોન કરું તો મને સરખા જવાબ નહીં આપે, કેમ કે એમને ફરક જ નથી પડતો સિસ્ટમમાં। જે લોકો આમ જ ઘૂસ્યા હોય એ લોકોને કોઈ ફરક નથી પડવાનો, અને એટલા માટે એમની જવાબદેહી જ નથી, કારણ કે ઉપરથી લઈને નીચે સુધી આખું સ્ટ્રક્ચર આ થઈ ગયું છે। ચર્ચાની શરૂઆત કરવી છે આપણી સાથે ભારતીય